નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા કેન્દ્ર સરકાર દ્વારા પરત ખેંચતા પાટણ કોંગ્રેસથી ખુશી મનાવી આતશબાજી કરી કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોના આક્રોશ સામે ઝૂકી છે કોંગ્રેસ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કાયદાઓનો ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શિત કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા આ કાળા કાયદાઓને કેન્દ્ર સરકારે કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે પરત ખેંચતા ખેડૂતો સહિત કોંગ્રેસ દ્વારા પાટણ શહેર બગવાડા ચોકમાં કરી સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ખેડૂતો માટેના ત્રણ કાયદાઓનો સમગ્ર દેશમાં કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી આ કાયદા પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી આ કાયદાઓ ખેડૂત વિરોધી હોવાનું માનવામાં આવી રહ્યું હતું ત્યારે શુક્રવારના રોજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂત વિરોધી ત્રણ કાયદાને દેશમાં ચાલી રહેલા ખેડૂતોના વિરોધના પગલે અને સરકાર સામેના આક્રોશને કારણે સરકાર ડરી જઈને પાછા ખેંચ્યા હોવાનું કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી કાયદાઓ પાછા ખેંચતા ખેડૂતોની જીત થઈ હોય તેની ખુશીમાં શુક્રવારના રોજ પાટણ શહેરના બગવાડા ચોકમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પંથકના ખેડૂતો દ્વારા વરસતા વરસાદ વચ્ચે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી આ આતશબાજી કાર્યક્રમ પ્રસંગે ડોક્ટર પટેલ શંકરજી ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા શહેર કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ કોંગ્રેસ માઇનોરિટી વિભાગના ભુરાભાઈ સૈયદ સહિત કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકરો અને પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કમલેશ પટેલ ટીઓબી ન્યૂઝ ગુજરાતી પાટણ